વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. આજરોજ એક ઉત્તમ ઉદાહરણ અહીંયા જોવા મળ્યું હતું, જે જીતુભાઈ મલાણી સતત 5 વર્ષથી વાંદરાઓ તેમજ અન્ય પ્રાણીઓ સાથે ખૂબ જ સુંદર રીતે આશીર્વાદરૂપ સેવા આપી રહ્યા છે. અનેક લોકો વડોદરા શહેર સંસ્કાર નગરી માનવતાના ભાગરૂપે ગરીબ નાગરિકોને અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પરંતુ આજરોજ પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર પણ સેવામાં જોડાયા અને કહેવામાં આવ્યું કે ગરીબોને ભોજન અને લોકો દ્વારા પૂરું પાડવામાં આવતું છે, પરંતુ પશુ પક્ષીઓ અને રખડતા કૂતરા વાંદરા માટે કારેલીબાગ વિસ્તારમાં સતત 5 વર્ષથી સેવા આપતા જીતુભાઈ મલાણીને મળીને અનેક લોકોને પ્રેરણા મળે, સાથે તમામ સેવાભાવી લોકો પણ જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી. માણસ તો પોતાના હાથે અને પોતાની બુદ્ધિથી અને પોતાના દિનના દિમાગથી કંઈક મેળવી શકે છે, કંઈક લાવી શકે છે અને ખાઈ પણ શકે છે અને પાણી પી પણ શકે, પરંતુ જે મૂંગા પશુ પ્રાણી પક્ષીઓ જે છે તેમની સેવા કોણ કરે, તે કોને કહે? નથી તેમનામાં અવાજ આપવામાં આવ્યો. તેમ છતાં પણ આવા પ્રાણીઓ પક્ષીઓ પશુઓને ચોમાસા દરમિયાન શિયાળો ઉનાળા સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે તે પણ એટલું જ જરૂરી છે. અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા ચકલી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ તમામ પક્ષી પશુઓને પૂરતા પ્રમાણમાં ચણ મળી રહે તેમજ પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તે માટે લોકોએ આગળ આવવું જોઈએ. જે રખડતા છે પાલક પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓને તો લોકો બધું જ ખવડાવે છે, બાઇક પર બેસાડે છે, ગાડીમાં ફેરવે છે, વિવિધ પ્રકારના જે શ્વાન આવે છે તેમને ફરવા લઈ જાય છે, શૌચાલયમાં લઈ જાય છે, જબરજસ્ત સેવાકીય પ્રવૃત્તિ લોકો કરે છે. પરંતુ જે રખડતા છે, જે કુદરતી રીતે જન્મ્યા છે, તેવા પક્ષી પ્રાણીઓને કોણ સેવા કરે તેવા પણ સવાલો છે. ત્યારે આવા અનેક સેવા ભારતી લોકો સેવા કરી અને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે એક પ્રેરણા પૂરી પાડતું આ એક ઉદાહરણ છે કે તેઓ કારેલીબાગ વિસ્તારમાં સતત 5 વર્ષથી આવી સેવા આપી રહ્યા છે. જીતુભાઈ માલાણીને અભિનંદનને પાત્ર છે. આવા લોકો ખૂબ ઓછા હોય છે. જી હા, ગામડાની વાત કરવામાં આવે તો ગામડાના લોકો આ સેવાકીય પ્રવૃત્તિ કુદરતી રીતે થઈ જતી હોય છે, જેમાં કુદરતી રીતે વરસાદ પડતો હોય છે, જેથી કરીને ખાડા ટેકરા ડેમ ચેકડેમ ભરાઈ જતા હોય છે, અને કુદરતી રીતે જે ખેતી કરતા હોય છે ખેડૂતો તેમાંથી 10% જેટલું અનાજ નીચે પડી જતું હોય છે, જેથી કરીને પક્ષીઓ પોતાનું ચણ ચણી શકતા હોય છે અને પ્રાણીઓ પાલતું જે પ્રાણીઓ છે તેમને ઘાસચારો પણ મળી રહેતો હોય છે કુદરતી રીતે અને પાણી પણ મળી રહેતું હોય છે. પરંતુ તેમ છતાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરવી બહુ અનિવાર્ય છે. ઉનાળાના સમયમાં આવા પ્રાણીઓ પક્ષીઓ પશુઓને પીવાના પાણીની જો માણસને સંકટ પડતો હોય તો તે રિક્વેસ્ટ કરી શકે, આંદોલન કરી શકે અને પાણી મેળવી શકે છે, પરંતુ પશુ પક્ષી પ્રાણીઓને ક્યાંથી પાણી મળે તે પણ સવાલ છે. ત્યારે લોકોએ જાગૃતતા કેળવી પશુ પક્ષી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવના રાખી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરે તેવી અપીલ જીતુભાઈ મલાણીએ પણ કરી હતી અને તેમણે જણાવ્યું કે આવી રીતે કરવાથી આનંદ આવતો હોય છે. ત્યારે આપણે આ વિશેષ સ્ટોરીની વાત કરી રહ્યા છીએ. વડોદરા સંસ્કારી નગરી છે, દેશ પણ સંસ્કારી છે અને સંસ્કારી લોકોમાં સતત વધારો થાય તે પણ જરૂરી છે. ત્યારે સંસ્કારી લોકો પોતાની રીતે ડાબા હાથે દાન કરતા હોય પણ પરંતુ જમણા હાથને જ્યારે ખબર ન પડે અને ગુપ્ત રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા આવા કેટલાય જીતુભાઈ મલાણીઓ દેશમાં મળી આવે, પરંતુ તેમ છતાં પણ વધુને વધુ લોકો સેવાકીય પ્રવૃત્તિ કરે તે અનિવાર્ય અને ઉત્તમ છે, જેથી કરીને મૂંગા પશુ પક્ષી પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે. બ્યુરો રિપોર્ટ, વિશાલ બારોટ, વડોદરાથી. શહેર એક સંસ્કારી નગરી છે, સાથે સાથે કહેવાય છે કે સેવાભાવીની નગરી પણ કહેવાય છે. આજરોજ જોવા જોઈએ કે જે આજે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે વાંદરાઓ આજુબાજુના તમામ વિસ્તારોની અંદર તમે જો કે કારેલીબાગ વિસ્તારની અંદર આજે સતત 5 વર્ષથી જે જીતુભાઈ મલાણી છે તેઓ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે કે દરેક વાંદરાઓને કેળા આપવામાં આવે છે, બિસ્કીટ આપવામાં આવે છે. આજરોજ અમે ઓચિંતી એમની સાથે મુલાકાત કરી ત્યારે જાણવા મળ્યું કે અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે જે જીતુભાઈ છે એ કાજુ પણ ખવડાવી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે સેવા તો ગમે તે રીતે થઈ શકે છે અને જે આવા તમામ લોકોને પણ અમે એક વિનંતી કરે છે કે જ્યારે અનેક સંસ્થાઓ દ્વારા જે માણસો માટે જે અલગ અલગ વિસ્તારોમાં સ્લમ વિસ્તારો માટે જે બાળકો માટે
જે જમવાની વ્યવસ્થા કરતા હોય છે, પરંતુ જે જીતુભાઈ છે એ વડોદરા શહેરની અંદર એક ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે કે તમામ જે કહેવાય છે પશુ પક્ષીઓ સાથે સાથે વાંદરાઓ રખડતા કૂતરાઓ આ તમામને જે સેવા આપી રહ્યા છે, હું તમામ વડોદરાવાસીઓને પણ એક અપીલ કરું છું, આપ પણ આવા તમામ લોકો સાથે જોડાઓ, જેથી કરીને જે મૂંગા પશુ હોય છે આ બોલી નથી શકતા, પરંતુ એમના સમય પર એમને જે કહેવાય છે ભોજન મળી જાય એ ખૂબ આશીર્વાદરૂપ સાબિત થાય છે. એટલે સૌને એક અપીલ છે કે વહેલામાં વહેલી તકે આપે પણ સૌ એક જાગૃત નાગરિક બની અને આવા તમામ પશુ પક્ષીઓ પંખીઓને તમામને આપણે કંઈક ને કંઈક રીતે આપણે હેલ્પ કરી શકીએ. એટલે સૌને એક અપીલ છે કે તમે પણ જોડાઓ. જય હિન્દ, જય ભારત. મારો નંબર લખી લો. બસ.